केशोद शहर कांग्रेस द्वारा આપવામાં આવેલ બંધના એલાનને પ્રતિસાદ ના મળતા થયો ફિયાસ્કો। ધનભાઈ બાલારા કેશોદ શહેર ભાજપના પ્રમુખ। આજ રોક કેશોદની અંદર કોંગ્રેસના મિત્રો દ્વારા બજાર બંધ કરાવવા નીકળા અને કોંગ્રેસનું ગુજરાત લેવલે બંધનું આંદોલન હોય પણ એ મોંઘવારી મુદ્દે અને સ્વૈચ્છિક બંધ રાખવું એવું કાલે એને નિવેદન કર્યું હતું અને આજ એ લોકો જ એક એક બજારની અંદર બે બે વાર બંધ કરાવવા નીકળ્યા છે અને મોંઘવારીના પ્રશ્ને ખોટે ખોટો પ્રજાજનો અને વેપારીઓને ગુમરાહ કરે છે। તો એમાં હવે અમે પણ બજારની અંદર વેપારીઓની ચિંતા કરવા માટે નીકળ્યા હતા ખાલી, તો એ લોકો ખોટે ખોટી ધરાર બજાર બંધ કરાવતા હતા। આ બાબતોને લઈને તમે શું કહેવા માગો છો? ભાઈ ખોટું જ છે કોંગ્રેસનું। આજ હું તમને એમ કહું, મોંઘવારીની બાબત છે એ કાંઈ એવી બધી નથી। જીએસટી છે તો સરકારે અમુકનું સારું કર્યું જીએસટીમાં, કે જીએસટીમાં અલગ પહેલાં જે ટેક્સ હતા એ અલગ અલગ પ્રકારના હતા, તો એક બિઝનેસની અંદર બે બે ત્રણ ત્રણ ચાર ચાર પ્રકારના અલગ અલગ ટેક્સ ભરવા પડતા હતા, એને બદલે જીએસટી એટલે હવે એક જ પ્રકારનો ટેક્સ ભરવાનો છે, તો વેપારીઓ માટે એ સારું બન્યું છે, કંઈ ખરાબ નથી થયું। તો એના અનુસંધાને જીએસટી મોંઘવારીની વાતો કરે તો મોંઘવારી, આજ હું તમને એમ કહું કે પેટ્રોલ અહીં 100 રૂપિયાની અંદર લીટર મળે, આજ વિદેશમાં ને તમારે 180-90 રૂપિયા આટલો ભાવ છે, એટલે અને સરળતાથી પેટ્રોલ ને ડીઝલ આપણે લોકોને અહીં મળી શકે છે। હું જતીન છોડા, શહેર ભાજપ મહામંત્રી। આજરોજ કોંગ્રેસ દ્વારા ખોટા પ્રચારો કરી અને ખોટા મુદ્દાઓને લઈને બંધ કરાવવા નીકળ્યા હતા, જેમાં મુદ્દો હતો બેરોજગારી, તો બેરોજગારીને રોજગાર બંધ કરાવવા નીકળ્યા હતા અને તેમાં અમને ખબર પડી કે જાતિવાદનું રાજકારણ કરવા જઈ રહ્યા છે, એટલે જાતિવાદનું રાજકારણ કરી અને કેશોદના માહોલને ખરાબ કરવા માટેની કોંગ્રેસની જે નીતિ હતી એ નીતિને અમે જરૂરી છે કે જાતિવાદનું રાજકારણ ક્યાંય ન ચાલે। જે રાજકારણ છે એના લોકશાહીના મુદ્દાઓ હોવા જોઈએ અને લોકશાહીમાં ક્યારેય જાતિવાદનું રાજકારણ કોઈ રાજકારણ કરવા માગતો હોય તો એ દેશનો કોઈ પણ વ્યક્તિ સ્વીકારવા નહીં માગે, એ બાબતથી અમારું કહેવાનું હતું। અને એ બાબતથી આજે કેશોદના તમામ વેપારીજનોને ખ્યાલ આવી ગયો કે કેશોદમાં જે કોંગ્રેસ રાજકારણ કરવા જઈ રહી છે ને એ ફક્ત ને ફક્ત જાતિવાદના રાજકારણથી પોતાને હાઈલાઇટ થવા માગે છે, એ કેશોદના વેપારીઓને ખ્યાલ આવી ગયો અને કેશોદના તમામ વેપારીઓની આજે દુકાનો બધી ખુલી છે અને કોઈએ કોંગ્રેસને સહકાર આપ્યો નથી। એનું કારણ છે કે જીએસટી મોંઘવારી એ આર્થિક મુદ્દાઓ છે, જે આર્થિક પરિસ્થિતિને આજે દેશમાં વિદેશમાં આજે દુનિયામાં દરેક જગ્યાએ મોંઘવારી આપણા કરતાં 70થી લઈ અને 150% ગણી વધારે છે। આજે બીજા દેશોમાં તમે ભાવ જોવો, પેટ્રોલના 190-195 રૂપિયા ભાવ છે, સેલિબ્રિટીઓને પેટ્રોલ નથી મળતા, તો એ પ્રમાણે આપણે ઇન્ડિયામાં દરેક રીતે દરેક વસ્તુ આસાનીથી મળી રહી છે અને દરેક પ્રકારે આપણી સરકાર નીચેના લોકોથી લઈ અને ઉપરના લોકો સુધીને તમામને સહકાર આપી રહી છે અને ક્યાંય કોઈ તકલીફ ન પડે એના માટે નરેન્દ્રભાઈ સતત ચિંતિત છે। તો આ મુદ્દાઓ ખોટા છે અને પાયા વિહોણા છે એવું અમારું કહેવાનું। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, હવે ગુરુ મોબાઈલ લાવ્યું છે તમારા માટે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન હપ્તેથી। ઓરિજિનલ અને લેટેસ્ટ મોબાઈલ એસેસરીઝ મળશે, જૂના મોબાઈલ પર લોન પર કરી આપવામાં આવશે। આપના માટે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લાવ્યું છે ખાસ ઓફર્સ। શોપ નંબર 1-2 જ્યુબિલી સર્કલ રોડ, લોહાણા ભવન સામે, ઓરિયન્ટ કોલોની, ભુજ, કચ્છ।